આજે સુરતમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો બપોર સુધી સુરતીઓ ગરમીમાં બફાયા હતા બપોર સુધી આકાશ વાદળોથી ઘેરાવાની સાથે એકાકાર થતા આજે મેઘરાજા જાલિયા જલાશે નહીં તેવું લાગી રહ્યું હતું બાદમાં બપોરે જોરદાર વરસાદ પડવાનું ચાલુ થયું સુરત શહેરના કતારગામ સેન્ટ્રલ ઝોન અડાજણ રાંદેર અઠવા લિંબાયત અને ઉધના અને વરાછા બી ઝોનમાં સર્વત્ર ધોધમાર વરસાદ નોંધાયો સુરત શહેરનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી પરથી ઘટીને ઓગણત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ છ ડિગ્રી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ નવ્વાણું સુરત સિંગાપોર દુબઈ અને હોંગકોંગ ની ફ્લાઇટ ચાલુ કરવા ચેમ્બર દ્વારા ઇન્ડિગો એરલાઇન્સના અધિકારીઓને રજૂઆત કરાઈ હતી સુરત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે અને બીજી તરફ ખજૂરમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ડાયમંડ બુર્સનું નિર્માણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ હવે ઉદઘાટન થશે ઉપરાંત શહેરના ડાયમંડ અને ટેક્સટાઇલના ઉદ્યોગપતિઓ અવારનવાર વિદેશ પ્રવાસ કરતા હોય છે ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતના ડાયમંડ ટેક્સટાઇલના ઉદ્યોગપતિઓને વિદેશ પ્રવાસ માટે મુંબઈ અમદાવાદ અથવા તો દિલ્હીથી ફ્લાઇટ પકડવી પડે છે ઇન્ડિગો ફ્લાઇટના ડાયરેક્ટરે સેલ્સ વેસ્ટર્ન ઇન્ડિયા અને સિનિયર સેલ્સ મેનેજરે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લીધી હતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી કે દુબઈ હોંગકોંગ અને સિંગાપોરની ફ્લાઇટ વહેલી તકે શરૂ કરવામાં આવે સુરતમાં ડાયમંડ બુર્ઝનું ટૂંક જ સમયમાં ઉદઘાટન થવાનું છે ત્યારે શહેરમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ વધે તે જરૂરી છે એટલા માટે ઇન્ડિગોના અધિકારીઓને ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેરમાં શુક્રવારથી બે દિવસ માટે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની મીટીંગ રાખવામાં આવી છે શુક્રવારના રોજ ઉધના ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રના ઉચ્ચ શિક્ષણ અને સંસદીય બાબતોના મંત્રી ઉમેશ ડિંડોર તેમજ પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો આ બેઠકમાં અનુસૂચિત જનજાતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ થકી લોકસેવા કરવામાં આવે છે તેની વિગતો આપવામાં આવી હતી ઉપરાંત ભાજપની કાર્યપદ્ધતિ અને છેવાડાના લોકોની સેવાના ધ્યેયની વાત પણ કરવામાં આવી હતી શનિવારના રોજ સુરતના સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્સર સેન્ટર ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ ધારાસભ્યો મંત્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારો ઉપરાંત તમામ મહાનગરોના ભાજપના મેયર સહિતના અંદાજે સાતસો પચાસ જેટલા હોદ્દેદારો ઉપસ્થિત રહેશે શનિવારની પ્રદેશ કારોબારીની મિટિંગમાં વિધાનસભાની આગામી ચૂંટણી અંગેની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બીકોમના છઠ્ઠા સેમેસ્ટરના રિઝલ્ટમાં છબરડો સામે આવ્યો છે જેમાં યુનિવર્સિટીએ બારથી પંદર માર્ક્સ લાવનારની આન્સર બુક ફરીથી ચેક કરવાનો નિર્ણય કર્યો હતો વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા રીચેકિંગ કરવામાં આવતા ના પાસ થયેલા પાંચસો અઠ્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કરાયેલા ઠરાવ મુજબ બીકોમના છઠ્ઠા સેમેસ્ટરમાં નાપાસ વિદ્યાર્થીઓમાં બાર તેર અને ચૌદ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની આન્સર બુક ફરીથી ચેક કરવાની રહેશે એડવાન્સ એકાઉન્ટિંગ ઓડિટિંગ પેપર સાત અને આઠમાં બારથી પંદર માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની આન્સર બુક ફરીથી ચેક કરવાની રહેશે પરીક્ષા વિભાગે કાર્યવાહી હાથ ધરી જેમાં પાંચસો અઠ્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં છાસઠ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ અને એકસો પંચોતેર વિદ્યાર્થીઓ સેકન્ડ ક્લાસ લાવ્યા છે જ્યારે બાકીના ત્રણસો વિદ્યાર્થીઓ પાસ છે તાજેતરમાં એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એમ કોમ સેમિસ્ટર ચારની પરીક્ષા મામલે નિર્ણય કરાયો હતો કે પેપરના ટોટલ માર્ક્સ પચાસ હોય છે અને તેમાં વીસ માર્ક્સે પાસ થવાનું હોય છે જોકે આ પરીક્ષામાં પણ નાપાસ થનારા વિદ્યાર્થીઓમાંથી ચૌદ થી સોળ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની આન્સર બુક ફરીથી ચેક કરવાની રહેશે આન્સર બુક ચેકિંગની કાર્યવાહી ઓનલાઈન કરવાની રહેશે અને તે પણ સિનિયર પ્રોફેસરો પાસે કરાવવાની રહેશે સુરત શહેર જિલ્લામાં દિવસે અને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ગઈકાલે નવા એકસો સોળ કેસ નોંધાયા હતા સિટીમાં અઠ્યાસી કેસ અને જિલ્લામાં અઠ્યાવીસ કેસ નોંધાયા હતા છેલ્લા એકસો એકવીસ દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી હાલ સુરત શહેર જિલ્લામાં સાતસો સોળ એક્ટિવ કેસ છે જેમાંથી વીસ દર્દી હોસ્પિટલમાં દાખલ છે વધુ ત્રાણો દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં પાંચ વિદ્યાર્થીઓ ચાર વેપારીઓ ત્રણ ડોક્ટર બેરત્ન કલાકારો ટીચર ખેડૂત ટેલર સિક્યોરિટી ગાર્ડ ટેક્સટાઇલ કર્મચારી તેમજ અન્ય નોકરીયાતો સહિતના સંક્રમિત થયા છે સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે શહેર જિલ્લામાં એક્ટિવ કેસ પાંચ ગણા થયા છે શહેરમાં અઠ્યાસી અને જિલ્લામાં અઠાવીસ કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ એકસો સોળ કેસ નોંધાયા હતા આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા બે લાખ છ હજાર આઠસો બત્રીસ થઈ છે શહેરમાં બ્યાસી અને જિલ્લામાં અગિયાર મળી શહેર જિલ્લામાં ત્રાણું દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ બે લાખ ત્રણ હજાર આઠસો દર્દીઓ કોરોનાને આપી સાજા થઈ ચૂક્યા છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ત્યારે નવસારી સહિત જિલ્લાના ગણદેવી તાલુકા ચીખલી સહિત બિલીમોરા શહેર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો નવસારીમાં ભારે આગાહીની વચ્ચે વરસાદની સારી શરૂઆત થઈ છે નવસારીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ગણદેવી ચીખલી સહિત બિલીમોરા શહેર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે નવસારીમાં આજે સારો એવો વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે પાણી ભરાવાના બનાવ તથા અન્ય કોઈ બનાવ બન્યા નથી નવસારી શહેરમાં ખાસ કરી વરસાદી પાણી ભરાયા હતા પણ તે પણ હવે ઉતરી ગયા છે જેથી તકલીફ પડી નથી હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે નવસારીમાં વરસાદી વાતાવરણ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ડાંગરની રોપણી પણ શરૂ કરી દેવામાં આવી છે ચોમાસું મન મૂકીને વરસ્યું હતું જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમોમાં પાણી આવક થઈ હતી અને પૂરા વર્ષ દરમિયાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો ત્યારે ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ આ ચોમાસે ખુશહાલી લાવ્યો હતો જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલિયા જૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે જેમાં પાણી હજી પણ ઘણું ચાલી શકે એમ છે ડેમમાં પાણીની આવક વધતા ડેમની વચ્ચે ઉભા રહી જીવના જોખમે માછલી પકડતા લોકોના દ્રશ્યો કેમેરામાં કેથા હતા અવધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો માછલી પકડી રહ્યા હતા દેવધા ડેમમાંથી બિલીમોરા અને ગણદેવીને આખું વર્ષ પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે એટલા પાણીની આવક થઈ ગઈ છે વિરાર ભરૂચ મેમુ ટ્રેન ભેસ્તાનથી સુરત પહોંચવામાં રોજ અડધો કલાકનો સમય લેતી હોવાથી મુસાફરો પરેશાન હતા રેલવે વિરાર ભરૂચ એક્સપ્રેસના ભેસ્તાનથી ભરૂચ વચ્ચે વિરાર ભરૂચ મેમોને સમયસર કરવા માટે સિકંદરાબાદ રાજકોટ સહિત પાંચ લાંબા અંતરની ટ્રેનોનો સુરત સહિતના રેલવે સ્ટેશનને થોભાવવાના સમયમાં ફેરફાર કરાયો છે વિરાર ભરૂચ મેમો વિરારથી સવારે ચાર વાગીને પાંત્રીસ મિનિટ ઉપડે છે અને અલગ અલગ સ્ટેશનો પર સ્ટોપ લઈ અંદાજીત નવ વાગીને દસ મિનિટે ભેસ્તાન પહોંચે છે રેલવે વિરાર ભરૂચ મેમોને ભેસ્તાન ઉધના અને સુરત રેલવે સ્ટેશનને પહોંચવાના સમયમાં ફેરફાર કર્યો છે હવે આ ટ્રેન ભેસ્તાન નવ વાગીને દસ મિનિટે આવ્યા બાદ ઉધના રેલવે સ્ટેશને નવ વાગીને અઢાર મિનિટ અને ત્યાંથી સુરત નવ વાગીને ત્રીસ મિનિટે પહોંચી જશે રેલવેના નિર્ણયથી મુસાફરોની નકામી વેડફાતી પંદર મિનિટ બચી ગઈ છે અગાઉ આ ટ્રેન સુરત નવ વાગીને પિસ્તાળીસ મિનિટ અથવા તો ત્યારબાદ પહોંચતી હતી

સમાચારમાં માન દરવાજા ટેનામેન્ટ સંલગ્ન આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો હાઈકોર્ટમાં કેસ હારી જતા પાલિકાએ એક દિવસમાં દુકાન ખાલી કરવા નોટિસ ફટકારી છે

પાલિકાના આયોજન વિરુદ્ધ દુકાનદારોએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી બીજી તરફ આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી પાલિકાએ આંબેડકર શોપિંગ સેન્ટરને બાદ કરી રીડેવલપમેન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી પહેલા પ્રયાસે એક પણ એજન્સીએ ટેન્ડર ભર્યું ન હતું કોઈ એજન્સીએ રસ દાખવ્યો ન હતો ટેનામેન્ટ અંતર્ગત જર્જરિત હોવાથી પાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડ્યું બીજા પ્રયાસે બહાર પાડેલા ટેન્ડરમાં આંબેડકર શોપિંગ સેન્ટર બાબતે હાઈકોર્ટના આખરી આદેશને આધીન નિર્ણય લેવાની જોગવાઈ કરવામાં આવતા આ વર્ષે રસ દાખવાયો હતો દરમિયાન આ મુદ્દે હાઈકોર્ટમાં મેટર ચાલી જતા દુકાનદારોની અરજી કાઢી નાખવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટના આદેશની જાણ થયા બાદ પાલિકાએ દુકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે અને એક દિવસમાં મિલકત ખાલી કરવાની નોટિસ આપી છે અંતે ઉલ્લેખનીય છે કે માન દરવાજા ટેનામેન્ટ કેટલાક અત્યંત જોખમી બિલ્ડિંગ પાલિકાએ ખાલી કરાવી દીધા છે અસરગ્રસ્તોને તાત્કાલિક જગ્યા આપી છે રીડેવલપમેન્ટ યોજના સાકાર થાય ત્યાં સુધી પાલિકા અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવશે ચોક બજારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જેના કારણે મક્કાઈ પુલથી ચોક બજાર આવન જાવન કરનારના બંને રોડ બંધ કરવામાં આવ્યા છે વાહન ચાલકોએ આંતરિક ગલીઓ મારફતે અવરજવર કરવી પડે છે જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ચોક બજાર કમાલ ગલીમાં બકરા બજાર ભરાયું છે હાલમાં ચોક બજારથી મકાઈ પુલ તરફ જવું હોય તો એકમાત્ર કમાલ ગલી થઈને જવું પડે પરંતુ કમાલ ગલીમાં બકરા બજાર સહિતના દબાણો હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે સ્થાયી સભ્ય વ્રજેશ ઉનડગઢ દ્વારા બકરા બજાર શિફ્ટ કરવા અને કમાલ ગલીના દબાણો દૂર કરવા માટે સ્થાયી સમિતિમાં રજૂઆત કરવામાં આવી હતી જેથી ટ્રાફિકની સમસ્યા દૂર થાય નોંધનીય છે કે ચોક બજારમાં સાગર હોટલ પાસે દર શનિવારે શનિવારે બજાર ભરાતા ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ છે આ અંગે સ્થાનિકોએ પાલિકા અને પોલીસ વિભાગને રજૂઆતો કરી છે જોકે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ચાઇનાની મોબાઈલ કંપની ઓપો અને વિવોના માલિકો દ્વારા દેશમાંથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા ચાઇના મોકલવામાં આવ્યાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે આરોપને પગલે ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ઇન્કમ ટેક્સ વિભાગે પણ તપાસ આદરી છે ત્યારે સુરતમાં ઓપો અને વિવો મોબાઈલ કંપનીના મોટા ડીલરો તેમજ સ્ટોકિસ્ટ પોતાની દુકાનોના શટર પાડીને ભૂગર્ભમાં ઉતરી ગયાનું કહેવાય છે અંદાજે રૂપિયા 62000 કરોડ ચાઇનામાં શિફ્ટ કરી અને વિવો ઓપો મોબાઈલના માલિકો ચાઇના નાસી છૂટ્યા છે ઘટનાને લઈને સમગ્ર દેશમાં ઈડી અને ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મુખ્ય જે કોઈ છે આ સંસ્થાને આ આ કંપનીને લગતા લોકો એમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં તપાસ થઈ રહી છે ત્યારે સુરત શહેરની અંદર વિવો ઓપ્પોના અમુક જે સ્ટોર્સ છે અમુક જે મોટી એજન્સીઓ છે જે લોકો કામ કરી રહ્યા છે એમણે પોતાની દુકાનોને ગોડાઉનોને તાળા મારી દીધા છે આ પરિસ્થિતિની અંદર હાલમાં સુરત શહેરની અંદર કોઈપણ સ્થળે કોઈ તપાસ ચાલુ કરવામાં આવી હોય આ એજન્સીઓ દ્વારા એવી કોઈ માહિતી નથી પરંતુ ચોક્કસપણે એટલું કહી શકાય કે તમામ સ્થળે ગભરાટ ફેલાયેલ છે આ મોબાઈલ કંપની દ્વારા જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે મોબાઈલ કંપનીએ જે કોઈ જે કૌભાંડ આચર્યું છે ગેરકાયદેસર રીતે જે રીતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને તેના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ઈડી અને ઇન્કમટેક્સ દ્વારા હાલના તબક્કે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર તપાસની અંદર કોણ જવાબદાર છે કોની સામે શું પગલાં ભરવામાં આવે છે હું કીર્ત ત્રિવેદી કેમેરા પર્સન અમિત રાજપૂત સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત છેલ્લા પચીસ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રક્તદાનની સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા લોકસંપર્ણ રક્તદાન કેન્દ્ર સુરતા તેની સ્થાપનાનું રજત જયંતિ વર્ષ દસ જુલાઈ બે હજાર બાવીસના રોજ આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મહોત્સવના રૂપે મનાવશે સુરતના વરાછા રોડ મિની બજાર ખાતે આવેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના આ રજત જયંતિ મહોત્સવ પર રક્તદાતાઓ અને રક્તદાન શિબિરોનું આયોજન કરનારા અને તેમની સંસ્થાઓને સહાય પ્રદાન કરવા માટે સહયોગી સંસ્થાઓનું વિશેષ અભિવાદન કરી આભાર પ્રગટ કરવામાં આવશે આ અંગે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના સ્થાપક પ્રમુખ ડૉક્ટર જીવરાજભાઈ ડાંખરા પ્રમુખ હરિભાઈ કથિરિયા અને ઉપપ્રમુખ મહેશભાઈ સવાણીએ પ્રાથમિક વિગતો આપી હતી તેમજ માનવ સેવાના આ ઉત્તમ કાર્યની પ્રેરણા તેમને કઈ રીતે મળી તેના વિશે પણ માહિતી આપી હતી ખાસ કરીને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે થેલેસીમિયા મેજર બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે તેની જાણકારી પણ આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર વરાસર સુરત હું હરિકથિરિયા આપ સર્વને જણાવું છું કે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના છવ્વીસ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ કોરોના કાળને હિસાબે આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવી ન શક્યા હતા તો એ હવે સમર્પણ રજત જયંતિ મહોત્સવ નામનો એક ઉત્સવ રાખીને તારીખ દસ સાત બે હજાર બાવીસ સાંજે પાંચ કલાકે રવિવારના રોજ આદરણીય ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે બધાનું રક્તદાતાઓનું કેમ્પ કરતી સંસ્થાઓનો અને એસડીપી જે લોકો આપે છે તે લોકોનું સન્માન સમારોહનું એક આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સુરત શહેરના જે પણ સેવાભાવી સંસ્થાઓ છે રક્તદાતાઓ છે કે રક્તદાન કરતી સંસ્થાઓ છે બધાએ આવવાનું હું આહવાન કરું છું અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પચીસ વર્ષમાં આપ સર્વ શ્રુતિઓએ જે સાથન અને સહકાર આપ્યો છે તે બદલ આપણો આભાર પણ વ્યક્ત કરું છું અને અભિનંદન પણ આપું છું કારણ કે સુરત શહેર એક જ એવું શહેર છે કે જે પણ સંકલ્પ કરે એ અહીંયા પૂરો થાય છે એ આપણે બધાએ સાથે મળીને સિદ્ધ કર્યું છે ફરી ફરીને રક્તદાતાઓને રક્તદાન કરતી સંસ્થાઓને બિરદાવી વિરમૂશો અને આ કાર્યક્રમમાં આપ સર્વ ઉપસ્થિત રહો એવું આમંત્રણ પાઠવું છું જય સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખંજરોલીથી પીપરિયા ગામની વચ્ચે આવેલા ગનારા પર એક દીપડો તેના બચ્ચા સાથે વિહારતો જોવા મળ્યો હતો બંને એકબીજા સાથે મસ્તીથી ફરતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે જે બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડે જ તેના મિત્ર સાથે ઉતાર્યો હતો રસ્તા પર દીપડા ફરતા દેખાતા આજુબાજુના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે આ અંગે જ્યોતિન રાઠોડ જણાવે છે કે તેઓ બુધવારે રાત્રે પીપરિયા ગામના મિતેશ પટેલ સાથે બારડોલીથી પીપરિયા ગામે જવા નીકળ્યા હતા તે સમયે ખંજરોલીથી પીપરિયા વચ્ચે આવેલા એક ગરનાળા પાસે બે દીપડા દેખાયા જેમાં એક બચ્ચું અને એક તેની માતા હોવાનું અનુમાન છે બંને એકબીજા સાથે રમત રમી રહ્યા હતા ત્યારે ગાડીની લાઇટ પડતા જ બંને નીચે ઉતરી ગયા ત્યારબાદ થોડી વાર પછી બંને રસ્તો ક્રોસ કરી શેરડીના ખેતર તરફ જતા રહ્યા માતા સાથે ખેલકૂદ કરતા બચ્ચાનું દ્રશ્ય જતીન રાઠોડ અને મિતેશ પટેલે પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધું જેમાં ખેતરમાં માતા અને બચ્ચું રમત રમી રહેલા નજરે પડે છે ત્યારબાદ તેઓ બેરોકટોક રસ્તો ક્રોસ કરી સામેના શેરડીના ખેતરમાં જતા જોવા મળ્યા જતીન રાઠોડના જણાવ્યા મુજબ આશરે ચારથી પાંચ વર્ષની દીપડી અને તેની સાથે નવથી દસ મહિનાનું બચ્ચું હોવાનું અનુમાન છે વિભાગ દ્વારા આ બચ્ચાને અને દીપડીને પાંજરે પૂરવા માટેના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારીના ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગામમાંથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે આ સાથે જ વલસાડના ધરમપુર તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ઔરંગા નદી પર આવેલો ગગડીયો પુલ પાણીમાં ગરકાવ થતો હતો જેના કારણે દસ જેટલા ગામો માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે ગામના લોકોને પરેશાની સહન કરવાનો વખત આવ્યો હતો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક જિલ્લાઓ પાણીમય બન્યા છે રસ્તાઓ નદીનાળા વોકળામાં પાણી ભરાયાની સ્થિતિ છે ત્યારે ભારે વરસાદના પગલે નવસારીના ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ગામમાંથી પસાર થતી ઓરંગા નદી બે કાંઠે વહી રહી છે ભારે વરસાદને પગલે મેઘાવી માહોલ જામ્યો છે ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગઈ ગામે ઔરંગા નદી પર આવેલો ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થયો હતો જેના કારણે દસ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો બંગાળમાં લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આગામી ચોવીસ કલાકમાં નવસારી વલસાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આપણું સુરતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત